महत्वना समाचार सामे आवी रह्या छे। मुख्यमंत्री भूपेन्द्र पटेल रेस कोर्स ग्राउंड पहोंच्या छे। मुख्यमंत्री भूपेन्द्र पटेल अत्यारे रेस कोर्स ग्राउंड नी मुलाकाते पहोंच्या छे। वडाप्रधानना सभा स्थले मुख्यमंत्रीए समीक्षा करी छे। वडाप्रधाननी राजकोट मुलाकात ने लईने तंत्र सक्रिय थयुं छे, तो अरे कार्यक्रममां कोई उणप न रहे ते माटे थईने मुख्यमंत्री अत्यारे रेस कोर्स ग्राउंड की मुलाकाते पहोंच्या छे। भाजप उपाध्यक्ष सहित जिला भाजप नेता पण उपस्थित रहा छे। महत्वना समाचार सामे आवी रह्या छे। राजकोट थी राजकोटना रेस कोर्स ग्राउंड पर मुख्यमंत्री पहोंची गया छे, कारण के वडाप्रधान नी सभा स्थले मुख्यमंत्रीए समीक्षा करवा माटे त्यां पहोंच्या छे। कार्यक्रम में कोई उणप न रहे अने तंत्रनी तैयारी रहे ते माटे अत्यारे मुख्यमंत्री भूपेन्द्र पटेल रेस कोर्स ग्राउंड पर पहोंच्या छे। વધુ વિગત સાથે આપણી સાથે જોડાઈ ગયા છે ધ્રુવ કુંડેલ। જે ધ્રુવ, મુખ્યમંત્રી અત્યારે રેસ કોર્સ ગ્રાઉન્ડ પહોંચ્યા છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસથી, ખાસ તો આજે હાલ મુખ્યમંત્રી છે તે અત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે અને મહત્વનું છે કે તેમની સાથે જે પ્રભારી મંત્રી છે રાજકોટના રાઘવજીભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા, રાજકોટના ધારાસભ્ય પણ ક્યાંક ઉપસ્થિત રહ્યા હતા, જે જસદણના જે કુંવરજીભાઈ બાવળિયા છે કે જે પોતે કેબિનેટ મંત્રી છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। એટલે કે કોઈપણ પ્રકારનું ઉણપ કાર્યક્રમમાં ન રહીએ, વડાપ્રધાનનો કાર્યક્રમ ખૂબ જ સારી રીતે ક્યાંક થાય એના માટે ખુદ મુખ્યમંત્રી અહીં આવીને એક સમીક્ષા કરી હતી અને ખાસ તો અધિકારીઓને ક્યાંક સૂચના પણ આપી હતી કે ખૂબ જ સારી વ્યવસ્થા ક્યાંક ગોઠવવામાં આવે, કારણ કે વરસાદનો સમય છે અને આ વરસાદના સમયમાં કોઈ લોકોને હાલાકી ન પડે, કારણ કે 27 જુલાઈના રોજ વડાપ્રધાન ખુદ હીરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન માટે તે રાજકોટ આવવાના છે। એક સ્ટેજ કાર્યક્રમ છે, એટલે સ્ટેજ કાર્યક્રમ માટે એક ભવ્ય ડોમ ક્યાંક અહીં લગાડવામાં આવી રહ્યો છે અત્યારે અને આને જ લઈને હાલ છે તંત્રની જે તાબડતોડ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે। કહી શકાય કે પદાધિકારીઓ હોય કે પછી અધિકારીઓ હોય તે કોઈ પણ પ્રકારની ઉણપ ન રાખે તે પ્રકારની સૂચના ક્યાંક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી છે। આ પહેલાં સર્કિટ હાઉસ ખાતે પણ એક સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં 11 જિલ્લાના જે પદાધિકારીઓ જે ભાજપના જે છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે જો વાત કરીએ તો રાજકોટના જિલ્લા કલેક્ટર, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ શહેર પોલીસ કહી શકાય કે રાજુ ભાર્ગવ પણ ક્યાંક ઉપસ્થિત રહ્યા હતા, એટલે કે સુરક્ષાની દ્રષ્ટિમાં પણ કોઈ પણ પ્રકારની ચૂક ન થાય તેનું પૂરેપૂરું જે ધ્યાન છે તે રાખવામાં આવે તેને જ લઈને એક બેઠક છે તે યોજવામાં આવી હતી। હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ, અહીં જે જર્મન ડોમ છે અત્યારે તૈયાર કરવામાં આવી રહ્યું છે, અહીં કહી શકાય કે આ ડોમ બનાવવા માટે પણ કહી શકાય કે એક સમય લાગતો હોય છે કે એટલે કે અંદાજિત 5 દિવસ પહેલાં આ જે ડોમ બનાવવાની જે શરૂઆત છે તે કરી દેવામાં આવી હતી, એટલે કે 27 તારીખ સુધી આ ડોમ તમામે તમામ રીતે તૈયાર થઈ જશે અને ખાસ તો ટ્રાફિકમાં કોઈ પણ પ્રકારની અડચણ ન થાય તેને લઈને પણ ટ્રાફિક પોલીસને પણ સૂચના આપી દેવામાં આવી છે। વધુ પણ જે પોલીસના જે જવાનો છે તે તૈનાત કરવામાં આવશે, એટલે કે વડાપ્રધાનનો કાર્યક્રમ હોય એટલે ખૂબ જ ક્યાંક એક સુરક્ષા પણ ક્યાંક થતી હોય છે અને આ સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક કે ઉણપ ન થાય તેનું કાળજી છે તે અધિકારીઓને રાખવાની હોય છે। એટલે કે આજે મુખ્યમંત્રી આ સમીક્ષા કરવા માટે જ આવ્યા છે, પદાધિકારીઓ હોય કે અધિકારીઓ હોય તમામને એક સૂચના છે તે મુખ્યમંત્રી તરફથી મળી ચૂકી છે કે કોઈ પણ પ્રકારનું આ કાર્યક્રમમાં કોઈ ઉણપ ન રહે, કારણ કે વરસાદનો સમય છે, કોઈ હાલાકી ન થાય, સુરક્ષામાં કોઈ ચૂક ન થાય તેનું પૂરેપૂરું ધ્યાન છે તે રાખવામાં આવે તેવી એક સ્પષ્ટ છે સૂચના છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આપવામાં આવી। જી જી ધ્રુવ, સમગ્ર વિગત આપવા બદલ આભાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે રાજકોટ પહોંચી ગયા છે, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર છે, કારણ કે વડાપ્રધાન દ્વારા ત્યાં સભા કરવામાં આવશે, કારણ કે હીરાસર એરપોર્ટનો જે શુભારંભ છે તે મુખ્યમંત્રીના વડાપ્રધાનના હસ્તે કરવાનો છે, તેને લઈને વડાપ્રધાન ત્યાં પહોંચવાના છે, તેને લઈને અત્યારે સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા છે।